મારું સારું છે એ જે ભાગ છે એ નીકળતો જાય, ખાલી થતો જાય, એમ પેલી બુદ્ધિ એ ખાલી થતી જશે. એટલે આજ્ઞા એ જબરજસ્ત અંદર સમાધાન આપે એવી વસ્તુ છે. કાયમ માટેનું આપણને સમાધાન આપે એવી આ દાદા ભગવાનની પાંચ આજ્ઞા છે. કાયમી સમાધાન, વ્યવસ્થિત સમજો તમે, સંભાવે નિકાલ, રિયલ રિલેટિવ બધા એમાં એટલું બધું સમાધાન આપે છે કે અંદર બિલકુલ પૂતગલની રમણતા જ બંધ થઈ જાય છે. બહુ બહુ જ મોટી વસ્તુ, પૂતગલની રમણતામાંથી છૂટ્યા ત્યારે સાચા પેલા અધ્યાત્મની અંદર આયા કહેવાય છે. ધીમે 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 આખી આ રમણતા વિશેની સમજણ અંદર આવતી જશે. એમ આપણે જ્ઞાનીના સર સાધનો, જ્ઞાનીની આજ્ઞા, સત્સંગ, એની અંદર રમણતા વધતી જશે. અને એ રમણતાથી આગળ જતા જતા પેલી સિદ્ધ સ્તુતિની રમણતા જે ગુણો છે, સિદ્ધના ગુણો, એની ભજના, એ તો બહુ જ ઊંચામાં ઊંચી રમણતા શરૂ થઈ પછી. એટલે દાદા ભગવાન કહ્યું કે આ જગતમાં કોઈ વસ્તુનો ત્યાગ કર્યા વગર નથી આપણને ખાવા પીવાનું કશું છોડાવડાયું, નથી ઘર બાર છોડાયા, નથી કપડાં છોડાયા. કારણ કે આ જગતમાં કોઈ પણ વસ્તુ એ જીવને બંધન કરતા હોતી નથી. વસ્તુ તમને બંધન કરે છે એ જ ભ્રાંતિ છે. તો ખરેખર બંધન શું કરે છે તો કે તમારી રમણતા. જેમ પેલા એ 2 લાખ રૂપિયા મૂક્યા હોય ને કોઈ જગ્યાએ, તે એની પાસે તો અત્યારે છે જ નહીં ને, પણ છતાં એની રમણતા શેમાં હોય? કેટલા ભાવ થયા, કેટલો ભાવ થયો, શું થયું, ફલાણું શું થયું, કેમનું ચાલે છે, રમણતા. પૈસા તો હાથમાં છે નહીં, કશું છે નહીં, પણ એની રમણતા શેમાં છે? તો કે પૈસામાં, પૈસામાં. અને જેની અંદર રમણતા વધારે થતી જાય ને, એવું કર્મ, એવું બીજ અંદર પડતું જાય. રમણતા એટલે શું? તો કે આખી અંદર ડિઝાઇન થાય છે. એટલે દાદા ભગવાને કહ્યું કે આ મન એ કઈ બંધનનું કારણ નથી. મનમાં લાખો ખરાબ વિચાર આવે, ગમે તે વિચારો આવે, શરીર ગમે તે ક્રિયા કરે છે, કોઈ બંધનનું કારણ નથી. પણ પોતાનું જે ચિત્ત છે, એની જે રમણતા છે, એ ક્યાં છે, એના ઉપર તમારું ગતિ નોંધાયેલી છે. એટલે આ જે રમણતા છે ને, એને ધ્યાન કહેવાય છે સાચું. અને જગતમાં જે આપણને રમણતા બતાવે છે એ કેવી છે? તો કે જગતની અંદર મનને એકાગ્ર કરવા માટે કોન્સન્ટ્રેશન બતાવે છે. ધ્યાન કરો, તમે ધ્યાન કરો રોજ, જે 10 મિનિટ ફલાણું ધ્યાન કરો, ફલાણો મંત્ર બોલો, આમ કરો. એ જે મેડિટેશન કરાવે છે એ તો મનની એકાગ્રતા છે. પેલો માણસ 10 મિનિટ 15 મિનિટ એકાગ્રતા કરવા બેઠો હોય પણ એની રમણતા શેમાં હોય? તો કે મારે આજે બોસને આજ આ કહેવાનું છે, બોસની જોડે આજે આ વાત કરવાની છે, ફલાણી જગ્યાએ મારો ચેક પાસ કરવાનો છે, બધું એનું રમણતા શેમાં છે? તો કે પોતાના પૈસામાં, પોતાના માનમાં, એ જ રમણતામાં છે. એટલે ધ્યાન એ પેલા ચિત્તના આધીન છે. અને આ કોન્સન્ટ્રેશન એ તો મનનું કારણ છે. ને મન તો જેમાં રસ હોય ત્યાં કોન્સન્ટ્રેશન થઈ ગયું એકવાર, પછી પાછું બંધ થઈ જશે, એનો કોઈ અર્થ નથી. ખરું જે આખું સાધના છે એ શરીરની નહીં, મનની નહીં, પણ આ ચિત્તની સાધના છે.
આખા શરીરમાં સૌથી અગત્યમાં અગત્યની વસ્તુ જો અંદર હોય અંતસ્કરણમાં, તો આ ચિત્ત છે. કારણ કે ચેતન આત્મા, ચેતન પરથી આવેલું આ ચિત્ત છે. જ્ઞાન અને દર્શન આ બંનેને ભેગું થઈને બનેલી વસ્તુ આ ચિત્ત છે. આપણે પણ જ્યારે શુદ્ધાત્માનું ભાન થાય છે, જ્ઞાન લઈએ છીએ, ત્યારે શું થાય છે? તો કે ચિત્ત શુદ્ધ થાય છે. બહાર બીજું કશું બનતું નથી આપણું. આપણે એવા ને એવા જ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, નોકરી ધંધો કરો છો, તમે જે કંઈ તમારા વ્યવહારની બધી જવાબદારીઓ છે કરો છો, પણ તમારું જે ચિત્ત એ શુદ્ધ થયું એટલે શું થયું? તો કે પહેલાં આપણું ચિત્ત એ બહાર ભટકવા જાય ને તો ક્યારેય ઘરે પાછું આવતું નહોતું. પોતાના નિજ ઘરમાં, પોતાના શુદ્ધાત્માની અંદર, સ્વઘરમાં ક્યારેય પાછું આવતું નહોતું. એક વસ્તુમાં જાય ને પછી થોડીક વાર થાય ને એટલે બીજી વસ્તુમાં જાય, ત્રીજી વસ્તુ, એમ કરતાં 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 આ સંસારના માણસો, સંસારી વસ્તુમાં એનું ચિત્ત જાય, પછી ધીમે 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 પેલા સાધુના રમકડાની અંદર ચિત્ત જાય, ચોપડીની અંદર, કેસેટની અંદર, માળાની અંદર, ખરા બધું બોલવાની અંદર, બધી જાત જાતનું એની રમણતાનું વસ્તુ બદલાય છે, રમણતા બદલાતી નથી. જેમ પેલો પૈસા ગણતો હતો એમ પેલો ચોપડી ગણે છે. હવે પહેલાં રૂપિયા ગણતા હતા, હવે પેલી ચોપડીઓ કેટલી છે, પાના કેટલા છે, શું વાંચ્યું, કોણે શું કર્યું, શું નહીં, એ રમણતા એક જ છે. એટલે દાદા ભગવાને આપણને બહુ સુંદર આ કે તમને જ્ઞાન પ્રાપ્ત થયું એટલે શું ફેરફાર થયો, કેવી રીતે ખબર પડે કે આપણને શુદ્ધાત્માનું ભાન થયું, મને શુદ્ધાત્માનું જ્ઞાન થયું છે? તો કે આપણી જે ચિત્તવૃત્તિ છે ને, એ જે બહાર ભટકતી હતી, ક્યારેય પાછી નહોતી આવતી, તે હવે પાછી આવતી થઈ. એકમાં જાય, બીજામાં જાય, ત્રીજામાં જાય, ચોથામાં જાય, પણ ચારમાં ગયા પછી પાછી આવશે. જેમ આપણે બહાર બજારમાં નીકળ્યા હોય ને, એક વસ્તુ જોઈ, બે વસ્તુ જોઈ, ત્રણ વસ્તુ જોઈ, પણ પછી પાછા આપણે ઘેર આવીએ છીએ ને, એવું આ ચિત્તવૃત્તિ એ શું થાય છે? એક, બે, પાંચ, દસ, જેમાં જાય એમાં, પણ એ દસમાં જઈ અને પાછી આવે. પોતાના સ્વઘરની અંદર, પોતાના શુદ્ધાત્માની અંદર પાછું આવવાનું શરૂઆત થાય એ ત્યારે જ થાય કે જ્યારે એને પોતાના સ્વરૂપનું ભાન થાય. નહીં તો ક્યારેય આ પૂદગલની રમણતામાંથી એની ચિત્તવૃત્તિ પોતાના ઘરમાં ક્યારેય આવે નહીં. એકમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં, ચોથામાં, ખરા સંસારની આ બધી વસ્તુઓ છૂટે ને ત્યારે પેલી ત્યાગની વસ્તુઓ ઊભી થાય. ખરા વ્યાખ્યાનની, પુસ્તકોની, કેસેટોની, બધી જાત જાતની કીર્તિની એ રમણતા આખો દિવસ ચાલ્યા કરે, સમજાય ને? એટલે સૌથી મોટામાં મોટું આપણું કામ શું થયું? તો કે ચિત્તવૃત્તિ જે કાયમ માટે બહાર ભટકતી હતી, પૂદગલમાં જતી હતી, એ રમણતાની અંદરથી આપણી ચિત્તવૃત્તિ હવે પાછી પોતાના શુદ્ધાત્માની અંદર આવે છે, દાદા ભગવાનમાં આવે છે. થોડીક વાર થાય અને તરત જ આપણને દાદા ભગવાનની યાદ આવે, ચિત્ત એમાં આવ્યું, શુદ્ધાત્માની અંદર આવ્યું, પદમાં આવ્યું, એટલે શુદ્ધ થયેલું છે આ. અને દાદા ભગવાન શું કહે છે કે જેનું ચિત્ત 100 વસ્તુમાં ગયું પણ જો પાછું આવતું થયું ને, તો સમજી જાઓ કે પોતાના નિજ ઘરમાં જો ચિત્ત આવતું થયું તો મોક્ષે જવાની તૈયારી થઈ ગઈ. સૌથી પહેલું પગથિયું આ છે. એટલે આ બહુ બહુ સુંદર આ એક વસ્તુ મને એવી ખબર પડે છે કે અમુક સંજોગો કે અમુક કોઈ વ્યક્તિ કશું બોલે ને, તો ત્યારે આપણને એવું થાય કે આ ભૂલ મારાથી થઈ ગઈ છે, આ ભૂલ મારાથી થઈ ગઈ છે, એવું ખબર પડે છે અશોકભાઈ. ને પછી એ ટાઈમે થોડું અલી જવાય છે, પણ પછી શુદ્ધાત્મામાં રહીને વર્ષાબેન ને જોઈએ છે ને, અને પછી જે આત્માની સ્તુતિ થાય છે ને કે હું અનંત સુખનું ધામ છું, હું અનંત શક્તિ વાળો છું,
તો પેલી વસ્તુ જતી રહી છે અને પાછા સ્થિર રહેવાય છે અશોકભાઈ, તે વસ્તુ સારી ને અશોકભાઈ, એ વસ્તુ પાછું સ્થિર થઈ જવાય છે અશોકભાઈ. બહુ સુંદર, ઈજ દાદા ભગવાન આપણને કહેવા માંગે છે કે આ તમે જે નિશ્ચય વ્યવહાર ચરણવિધિ છે એ બધી વિધિની અંદર શું છે મુખ્યત્વે, તો કે છે આપણે એ વિધિની અંદર પોતાના જે આત્મગુણો છે એની ભજના મૂકી છે. અને જેને નવરાશ મળેલી એવું હોય તો એને તો આ સિદ્ધ સ્તુતિની રમણતા કરવાની છે. બહુ સુંદર છે આ. તમે એકદમ નવરા છો, થોડીક વાર બોલ્યા અંદર સિદ્ધ સ્તુતિના ગુણો બોલ્યા ને તો અંદર એવા ગુણો પ્રગટ થવા માંડે. નથી આપણે ઘણી વાર, આજે મને બહુ માથું દુખે છે, આજે બહુ માથું દુખે છે, આજે બહુ કંઈ મજા નથી, આજે કંઈ બહુ, તે એવી અસર થાય. તમે જેવી રમણતા કરો છો ને એવા પેલા ગુણો ઉત્પન્ન થાય છે, બધી અસરો ઉત્પન્ન થાય છે. એટલે આત્મગુણોની ભજના એ તો ક્યારેય કોઈ કાળમાં આપણે કરી નથી. હું સુખી છું, પાપી છું, પુણ્યશાળી છું એવી બધી કરી, પણ હું પોતે સ્વયં સિદ્ધ ભગવાન જેવો શુદ્ધાત્મા છું, હું પોતે જ પરમાત્મા છું એવી ભજના નથી કરી. એટલે દાદા ભગવાને બહુ સુંદર, જેમ આપણું ચિત્ત પોતાના આત્મગુણોની ભજનામાં ઉતર્યું ને તો અદ્ભુત અનુભવ થશે તમને. એટલે નવરા બેઠા હોય ને દાદા કહે ને કે તમારે 25 વાર 50 વાર 100 વખત બોલવાનો, અનંત જ્ઞાન વાળો એવો શુદ્ધ આત્મા છું, અનંત શક્તિ વાળો એવો શુદ્ધ આત્મા છું. 25 વખત બોલ્યા તમે, એટલી બધી અસર થશે એમ. કારણ કે આ પોતાના આત્મગુણો છે અને એની ભજના હવે આપણને બતાવી છે. આ સિદ્ધ સ્તુતિ છેલ્લામાં છેલ્લી આ સિદ્ધ સ્તુતિ છે. ભૂલ થાય છે એ વર્ષાબેનથી થાય, અને આપણે શુદ્ધાત્મા, આપણાથી ના થાય, આપણાથી ભૂલે ના થાય, કશું નહીં. વર્ષાબેનની ભૂલ થાય એટલે કહેવાનું કે વર્ષાબેન પ્રતિક્રમણ કરો, અને હવે તમે કોણ છો તો કે શુદ્ધ આત્મા છું. બહુ સરસ અનુભવ ધીમે ધીમે આ સિદ્ધ સ્તુતિ બાજુના થયા કરશે. હવે આપણે આ સત્સંગ કરીએ છીએ શું છે, તો કે આપણી રમણતા દાદાની અંદર, શુદ્ધાત્માની અંદર, દાદાના વિજ્ઞાનમાં એની અંદર થતી જાય છે, અને એ રમણતાથી આખું ચિત્ત કેવું બનતું જાય છે, શુદ્ધ બનતું જાય છે. જેમ જેમ ઓછામાં ઓછું ચિત્ત વિનાશી વસ્તુઓમાં જતું થયું તો બહુ મોટું ઐશ્વર્ય ઊભું થાય છે એમાં. દાદા ભગવાન શું કહે છે, તો કે આ તમારી અંદર આખું એક ઐશ્વર્ય, ઐશ્વર્ય એટલે શું, તો કે એવી શક્તિ કે જે તમે કોઈ પણ સંજોગોમાં તમે દુઃખી થાવ જ નહીં, ગમે તેવા સંજોગો આવી પડે નહીં તો પણ તમને એ દુઃખ જ ના લાગે, એવું ઐશ્વર્ય. જેમ અબજોપતિ માણસ હોય તેને કેવી અંદર આમ ખુમારી રહે, અંદર એવી કેવી મનની મજબૂતાઈ રહે, શક્તિ રહે, ગમે તે થાય કંઈ વાંધો નહીં એમ. એને તો ખાલી પેલા રૂપિયા છે એની જ આટલી ઐશ્વર્ય છે, આ તો આત્મગુણોનું ઐશ્વર્ય. દાદા એટલી બધી શક્તિ ઊભી થાય, ગમે તેવા સંજોગો આવે ને તો એની અંદર હાલે જ નહીં બિલકુલ, કારણ કે પેલું ચિત્ત શુદ્ધ થતા 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 ઐશ્વર્ય ઉત્પન્ન થાય છે અંદર. અને એ ઐશ્વર્ય તો વ્યવહારમાં પણ બહુ કામ કરે. પાછું કોઈ માણસ એકદમ તમને લડવા આવ્યો હોય, તમારું કોઈ ખરાબ કામ કરવા આવ્યો હોય ને તો તમને જોઈને જે અટકી જાય, કેમ, તો કે તમારું જે ઐશ્વર્ય છે ને એની અસર એના ઉપર પડે છે. અશોકભાઈ ઘણી વાર એવું થાય, એમ કોઈ બી સમાજમાં કે કોઈ બી જગ્યાએ થાય ને ત્યારે એવું થાય કે મારી જોડે દાદા ભગવાન છે ને મારું સારું જ કરશે, મારી સાથે જ રહેશે, એ બી અંદર જે ઊભું થાય છે ને એનાથી ખુમારી આવી જાય છે અશોકભાઈ. તો બહુ જ, એ તો કે એ મારી સાથે જ છે અશોકભાઈ. એ તો બહુ જ બરાબર છે, તો એ તો બરાબર છે. આપણી
દાદા ભગવાન સાથેની જબરજસ્ત ભક્તિ ભાવના છે અને એના કારણે આપણે જબરદસ્ત અંદર ખુમારી પણ રહે, પણ ધીમે ધીમે આ ચિત્ત શુદ્ધિ થતા પેલું ઐશ્વર્ય ઊભું થાય પોતાનું, અને ઐશ્વર્ય ઊભું થયું એટલે એની આ વિનાશી વસ્તુઓ એને મળે ના મળે તો એને દુઃખ જ ના લાગે. આજે એની ગમે તેટલી ગરમી હોય અને એસી ભેગું ના થાય ને તો એને દુઃખ જ અડે નહીં. સુવા માટે એની જે જરૂર હોય ને એવું ના મળ્યું કશું તો એ તો આરામથી સૂઈ જાય, એને દુઃખ જ ના લાગે. બહારના પરિસ્થિતિના કોઈ પણ સંજોગોની અસર ના થાય બધી, એવું ઐશ્વર્ય ઉત્પન્ન થાય છે. એ શેમાંથી થાય? તો કે આ ચિત્ત શુદ્ધ થતા થાય. અને આ બધું ખરેખર ચિત્ત શક્તિ એ જ સૌથી મોટો યોગ છે. આપણે જે બહાર આપણને આજે બધા શારીરિક યોગાસનો બતાવે છે એ આસન કરતા આસન પ્રાણાયામ ધ્યાન ધારણા બધું આ કરતા અષ્ટ પૂરા થાય ને ત્યારે ખરો પેલો યોગ આવે છે ચિત્તની સાથેનો. ખરો યોગ શેમાં છે? ચિત્ત સાથેનો. શરીરની કસરતો એ ખરેખર યોગ નથી, પણ તમારી જે રમણતા ચિત્ત છે ને એ તમારા પ્રાણવાયુ સાથે એકાગ્ર કરવી એને સૌથી મોટો યોગ કહેવાય છે. અને એ યોગથી શું થાય છે? તો કે પોતાના શરીરના મનના વાણીના જે રોગો હોય ને એ રોગને ખલાસ કરી નાખે. જેમ આપણા શરીરની અંદર માથું દુખતું હોય કે દોડ દુખતી હોય ને તો ચિત્ત પહેલા ત્યાં પહોંચી જાય, અને એ ચિત્તની બધાને ખબર આપી દે, અંદર આપણા બધે ઓફિસોમાં ખબર આપે કે આ દુખે છે. હવે ચિત્ત એ દુખાવા અગર જેટલા સમય રહે નહીં, એકાગ્ર થાય નહીં, તો એ દુઃખ એની મળે જ ઓછું થવા માંડે. આપણું ચિત્ત કોઈ પણ જગ્યાએ રોગ હોય, કોઈ દુખાવો હોય, ગમે તે હોય, તો એ જગ્યા ઉપર એકાગ્ર થાય ને ચિત્ત, તો ત્યાં આગળ બહુ મોટું મેડિસિન તરીકે કામ કરે છે. ચિત્ત એકાગ્ર થયું એટલે એની જોડે મન, અને મનની જોડે શું છે? તો કે આખો પ્રાણવાયુ અંદર ખેંચાય છે. જ્યાં મન હોય ને ત્યાં પેલો પ્રાણવાયુ ખેંચાઈ જાય, અને પ્રાણવાયુ એ હંમેશા બધા રોગોને છે ને બિલકુલ બંધ કરવા માંડે. રોગ ખરાબી ઉત્પન્ન થઈ હોય એને સરસ બનાવવા માંડે. એટલે તો આપણને આ પ્રાણાયામ ને એ બધું જે છે એ વિજ્ઞાન છે એની અંદર, અને આ ચિત્ત શક્તિનું વિજ્ઞાન છે. આજે મોટાભાગના લોકો એને સ્થૂળ રીતે બધું કરતા હોય એ સારું છે, પણ એમ કરતા આપણને તો દાદા ભગવાને અદ્ભુત આ સૂક્ષ્મ પ્રાણાયામ આપ્યા છે, સૂક્ષ્મ યોગ આપ્યા છે. તમે આ આજ્ઞાની અંદર જગતના તમામ સાધનો આવી ગયા. જ્ઞાનીની પાંચ આજ્ઞામાં જગતના શાસ્ત્રોના તમામ સત્સાધનો વાતો બધું જ આવી ગયું એમાં. એટલે જેવું ચિત્ત પેલું શરીરનો દુખાવો હોય ત્યાં રહ્યું, એકાગ્ર થયું, એટલે તરત જ પેલો પ્રાણવાયુ ત્યાં ખેંચાય છે. અને પ્રાણવાયુ ત્યાં જઈને શું કરે છે? પેલું જે કંઈ બગાડ થયો હોય ને એને બધું સરસ બનાવી દે, શુદ્ધ બનાવી દે છે. પ્રાણવાયુ બહુ મોટું કામ કરે છે. જે જગ્યાએ રોગ થાય ને એ જગ્યામાં પ્રાણવાયુ પહોંચે જ નહીં, એટલે રોગના જીવો વધતા જાય ને શરૂ થાય રોગ ત્યાં. જો ત્યાં પ્રાણવાયુ જાય નહીં તો એની મેળે જ ખલાસ થવા માંડે. એટલે ઘણી વાર નથી આપણે એકદમ ખુલ્લા બગીચાઓમાં ખુલ્લી જગ્યાઓમાં જાઓ, જુઓ તમે એનો જે પ્રાણવાયુ છે ને એ તરત અંદર જાય ને એટલે તમને એકદમ આનંદિત કરે છે. પ્રાણવાયુની અસર છે આ બધી. તો કે પેલું ચિત્ત ત્યાં એકાગ્ર થાય, આમ બહાર બધું જુએ, ઝાડ પાન પક્ષીઓ જગ્યાઓમાં, એટલે પેલું ચિત્ત ત્યાં આવ્યું, પ્રાણવાયુ ખેંચાયો ત્યાં આગળ, એટલે એને એકદમ પ્રફુલ્લિત કરે છે. જેમ જેમ આ વિજ્ઞાન ચિત્તનું ખબર પડતી જશે ને
અને એમાંય જો આ દાદા ભગવાનના અસીમ જે કાર સિદ્ધ સ્તુતિ, એ તો જેને સમજ પડી તો બહુ જબરદસ્ત કામ કરી શકે છે. શરીરના ઘણા બધા રોગો, મનના રોગો બધા ખલાસ થવા માંડ્યા. દાદા ભગવાન એકવાર બહુ સરસ કહેતા કે એક મહાત્માને કહ્યું કે તને તારી વાઈફ તને ના ગમે એવું બોલે ત્યારે કશું થાય ખરું કે છે? ત્યારે કે ના, મને કશું ના થાય કે છે. મને ના ગમતું એ કશું બોલે ત્યારે મને કશું થતું નથી. તો કે એ બહુ મોટું પહેલું સ્ટેપ તારું પૂરું થયું કે છે. પણ કે તને ગમતું બોલે ત્યારે શું થાય? એ ગમે છે કે છે? તો કે હા, એ ગમે છે. ના ગમતું બોલ્યા ત્યારે બહુ અસર નથી થતી, પણ ગમતું જ્યારે બોલે છે ને ત્યારે અંદર અસર થાય છે આપણને. તો દાદા કે ત્યાં સુધી આપણે ચિત્ત હજુ પેલું વિનાશી વસ્તુ ઉપર છે એવું સમજવાનું કહે છે. મારા માટે સારું બોલે છે એટલે ચિત્ત ત્યાં ચોંટે છે પાછું. ધીમે ધીમે આ વિનાશી વસ્તુઓમાં સુખ એ રમણતા ઘટી અને પોતાના સ્વરૂપની રમણતા શરૂ થાય. એ સારું બોલે કે ના ગમતું બોલે, બેમાંથી એકની અંદર આપણી રમણતા ના ગઈ. કારણ કે બોલે છે કોના માટે? તો કે ફાઇલ નંબર 1 માટે. અને આપણે એમાં રમણતા થઈ કે પેલી પાછી શુદ્ધાત્માની રમણતા છૂટી ગઈ. એટલે ના ગમતું બોલે ત્યારે તો રહ્યું આપણું, પણ ગમતું બોલે છે ત્યારે પેલી આત્માની રમણતા જાય નહીં કે ના મારા વિશે નથી બોલતા, એ સારું બોલે છે એ પણ મારા વિશે નહીં. તો બહુ મોટી આ વિનાશીની આખી રમણતા જેની તૂટી ગઈ કહેવાય. એટલે ધીમે 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 આપણી પણ આ સમજમાં આવતા 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 જબરદસ્ત. અને જેમ જેમ ચિત્તની શુદ્ધિકરણની પ્રક્રિયા આવડી ગઈ તમને, નવરા બેઠા હોય તમે સિદ્ધ સ્તુતિ બોલ્યા, મનની અંદર ચાલી એ સિદ્ધ સ્તુતિ આખી, તો ગજબના એ સિદ્ધ ગુણો પ્રગટ થવા માંડ્યા. પેલું ઐશ્વર્ય આવવા માંડશે ધીમે ધીમે ધીમે. અને એ ઐશ્વર્ય આ જગતના કોઈ દુઃખ એને અડશે નહીં. પછી જબરજસ્ત કહેવાય, બહુ મોટી. જેટલી ચિત્તવૃત્તિ બધી વિખરાયેલી છે, જુદી જુદી જગ્યાએ બધી પડેલી છે, એ પોતાના ઘરમાં આવી જવી જોઈએ. કહેવાય છે ને કે બહેનોને ગમે તેટલું સાસરું સારું હોય ને, પણ પિયરમાં જવાનું હોય ને તો ખુશી ખુશી હોય. પિયર છો ને ગમે તેવું હોય કેમ? તો કે પિયર કહેવાય. અને પેલું બંગલાવાળું, ગાડીઓ વાળું, સુખ વાળું ગમે તેટલું હોય સાસરું, પણ એ સાસરું કહેવાય. એમાં એટલી ખુશી આવે નહીં દરેક બહેનોને. એવું દાદા ભગવાન કહે છે કે આ શુદ્ધાત્માની અંદર આવવું પિયરમાં આવ્યા કહેવાય, પોતાના ઘરમાં. અને આ ફાઇલ નંબર 1 ની અંદર જવું, એથી બહાર જવું બધે એ સાસરું કહેવાય કે છે. એ ત્યાં તો થોડી વાર ગમે ખરું, પણ એ અંદર આપણને સુખ લાગે નહીં, આપણને નિરાકુરતા લાગે નહીં ત્યાં. એવું આ પણ પોતાનું નિજ ઘર, પોતાનું પિયર, પોતાનું સ્વતંત્ર સુખ આવે એવી જગ્યા ઉપર ધીમે ધીમે આપણે એના ઉપર આવી જશે. દરેક મહાત્માઓને આ જેમ જેમ આજ્ઞા ધર્મ અને આ સિદ્ધ સ્તુતિની સમજણ આવવા માંડી ને, તો બહુ સરસ કામ કરી શકે નથી. સમજાયું ને? આ બહુ સરસ વાત છે. આ કવિરાજનું પદ પણ બહુ અદ્ભુત છે. અને ખરેખર આપણને ધીમે ધીમે આપણી રમણતા આ પૂતગલની અંદરથી છૂટતા 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 આપણે નિરંતર આત્મગુણોના અંદર રમણતા કરતા જઈશું. એ જ પુરુષાર્થ કરવાનું. નવરા પડ્યા પેલી રમણતા એ બાજુ લઈ જવાની કે આ બાજુ રમણતા કરો, ફલાણી જોડે શું બન્યું, આની જોડે શું કર્યું, આને શું કરવાનું, એ આવશે એટલે કરીશું. એનું સામાન્ય ભાવે એનું જુઓ અને બાકી મૂકી દો. રમણતા શેમ આ? તો કે આ નહીં તો શું કરે લોકો રમણતા? કોકની ગેર સોફો જોયો હોય નહીં
તે ઘેર આવીને સોફાની રમણતા કરે, ખાતા ખાતા એની અંદર દોડતો હોય કે આ સોફો જો મારા ઘરે હોય ને તો આ જગ્યા ઉપર બહુ જ સરસ લાગે, અહીં તો બહુ જ સરસ લાગે આમ, એટલે અંદર નવું ચિત્રામણ કરે. એવું બધી જાત જાતની રમણતા, અને આ સ્થૂળ વસ્તુઓની બધી રમણતા જાય ને પછી પેલા વિષયોની રમણતા આવે. માણસ સ્ત્રી કરતા સ્ત્રી વિષયની રમણતા છે ને એ બહુ જોખમકારક, પુરુષ કરતા પુરુષ વિષયની જોખમતા છે રમણતા અંદર થવી. બહારના જે સ્થૂળ વિષયો છે એને તો ભગવાન વિષય ગણતા જ નથી ખરેખર. દાદા ભગવાન કહેતા ને કે આ સ્થૂળ વિષયને તો ભગવાન વિષય કહેતા જ નથી, ખાઓ પીવો સ્ત્રી પુરુષો આ બધા વિષયોને ભગવાન વિષય કહેતા જ નથી. ભગવાન તો શું કહે છે કે તારું ચિત્ત જેમાં રોકાઈ રહ્યું એને જ વિષય કહેવાય. એક માણસ બિલકુલ અનમેરિડ હોય, આ લગ્ન કર્યા નથી, સ્ત્રી છે જ નહીં, પણ એ કોઈ પણ મૂવી જોતા હોય, ટીવી જોતા હોય, બહાર રસ્તામાં જોતા હોય, કોઈનું જોતા હોય, અને એની અંદર એની જે ચિત્તની રમણતા છે એની અંદર ગઈ કે વિષય શરૂ થઈ ગયો એનો. સ્થૂળમાં તે ભેગા નથી થયા, કશું કરતા નથી ક્રિયા, પણ છતાંય ભગવાન કહે છે સૌથી મોટો જોખમકારક વિષય આ છે, ચિત્ત અંદર ડૂબેલું રહેવું. ચિત્તની અંદર સ્ત્રી પુરુષ વસ્તુઓ ખાવા પીવાનું પહેરવાનું એ જોખમ છે. તમે પહેરો એનો વાંધો નથી. આ બહુ જ દાદા ભગવાને બહુ અદ્ભુત આ રહસ્ય રમણતા ઉપરથી બહાર પાડી છે. ઘણા લોકો એમ થાય કે આપણે તો આ મેરિડ થયા બધું, આપણે તો આ બધા સ્ત્રી વિષય પુરુષ વિષય, અરે એ જોખમ નથી, રમણતા. જે એકે સ્ત્રીને ના પરણ્યો હોય પણ એની રમણતા તો બહુ જ હોય પુષ્કળ, એ બહુ મોટું જોખમ, એને જ ભગવાને વિષય કહ્યો. સ્થૂળ વિષયને વિષય કહેવાતો જ નથી, એ તો આ લોક ભાષાનો વિષય છે, સમજાય ને. એટલે ચિત્તની અંદર એ સુખની ઈચ્છા થવી એને જ ભગવાને વિષય કહ્યો છે. જેનું ચિત્ત જ નથી જતો એમાં, એ બિલકુલ એની રમણતા જ નથી એમાં, તો એ વિષય ઉત્પન્ન થયો જ નથી એને, સમજાય ને. એટલે બહુ મોટું અષ્ટાવક્ર જેવા બહુ મોટા મહાન મુનિ, એમને ગુરુએ જ્યારે કહ્યું કે તમારે જો જ્ઞાન પામવું હોય ને તો જનક રાજા પાસે જાઓ કહે છે. તે ગુરુએ કહ્યું એટલે એમને થયું કહો જનક રાજા કેવા હશે એવા જ્ઞાની, કે એમની પાસે આવું જ્ઞાન હશે એમ. એટલે ગુરુએ આજ્ઞા કરી તો ગયા, એ તો ત્યાં જેવા ગયા અને આમ જઈને જોયું તે એ વખતે તો જનક રાજા બાર ઇંચકા ઉપર બેઠેલા આમ, અને મોટા ઇંચકા ઝૂલાની અંદર આજુબાજુ બે રાણીઓ, તે જનક રાજા બંને રાણીઓના ખભા ઉપર હાથ મૂકીને આમ ઇંચકા ખાતા ના. જેવા અષ્ટાવક્ર ગયા ને જોયું એટલે અંદર શંકા પડી ગઈ કે આ જ્ઞાની કેમ કહેવાય કે છે, ઓહો આ તો સ્ત્રી વિષયમાં આટલા બધા દુબેલા છે, તેમને જ્ઞાની કેમ કહેવાય કે છે. એટલે એમની જે શંકા પડી ગઈ એ શંકા એ જનક રાજાને ખબર પડી ગઈ કે અમને અંદર શંકા પડી ગઈ છે. એટલે કશું બોલ્યા નહીં, પણ પાછા અષ્ટાવક્ર એમના ગુરુએ કહેલું કે આ જ્ઞાની છે એટલે એ તો ગુરુને સિન્સિયર, પાછા ગુરુએ કહ્યું હોય તો એમને તો કહ્યું ના હોય, એટલે જોઈએ કે છે આ તો. એમને બિચારાને થાય કે આ તો બંને સ્ત્રીઓના ખભે હાથ મૂકીને બેઠા આટલા બધા વિલાસી વૈભવી
જ્ઞાની કેવી રીતે હોઈ શકે? તે પછી અંદર બધી એ શંકાઓ પેલી ચાલ્યા જ કરે, પછી જમવા બેઠા, એ ભોજનશાળામાં લઈ ગયા, તે પેલા જનક રાજાએ ગોઠવણી કરેલી, જી જગ્યા ઉપર અષ્ટાવક્ર જમવા બેસવાના હતા ને બરાબર માથા ઉપર મોટો ઘંટ લટકાયેલો, અને એ ઘંટ એવો લટકાયેલો કે એની એકદમ પાતરી દોરીથી બાંધેલો, વજનદાર ઘંટ અને દોરી પાતરી એકદમ. તે અંદર પહેરતા અષ્ટાવક્રએ આમ જોયું, ઓહો આ ઘંટ બાંધ્યો છે આપણે તો અહીંયા, અને બેસાડે ત્યાં બરાબર. એમણે જનક રાજાએ કહ્યું કે અહીંયા બિરાજો મુનિ. તે મુનિ બધા સરળ એ વખતે, તમે જેમ કે એમ કરવાનું એવું મુનિ હોય પાછો. એ તો બેઠા બિચારા, એવા સારા સારા બધા પકવાન ને બધું જમણવાર, તે બધું જમણવારા મૂક્યું, તે પેલા અષ્ટાવક્ર નીચે આમ જમતા જાય ને પેલું રમણતા છે મારે પેલા ઘંટ ઉપર માથાને, આ જમતા જમતા જો પડ્યો તો મારું તો અહીંયા રામ રમી જાય કે છે. આ જનક રાજાએ તો શું કર્યું છે, આ જમવા બોલાયા છે કે શું કરવા બોલાયા છે? આ તે જમતા જમતા એમની પેલી રમણતા શેની અંદર રહે? પેલા ઘંટની અંદર. તે આટલા બધા સરસ સરસ પકવાન મૂક્યા ને પછી બધું પતી ગયું, ઉઠીને બહાર બેઠા ને, એટલે જનક રાજાએ પૂછ્યું એમને કે મુનિ તમને ભોજન કેવું લાગ્યું, એમ બધા પકવાન કેવા લાગ્યા? એટલે તરત જ પેલા અષ્ટાવક્ર પાછા બહુ સાચા બોલા હોય મુનિ, એટલે એમણે તો કહ્યું કે રાજાજી કહું કે છે તમને ખરેખર આટલા બધા પકવાન તમે મૂક્યા, પણ મને તો એકેય પકવાનનો એકેય સ્વાદ મેં લીધો નથી કે છે. તે કે એવું કેમ કે છે? તો કે આ તમે મને બેસાડેલા જ એવી જગ્યાએ કે ઉપર પેલો ઘંટ હતો ને, તે મારું ધ્યાન એની અંદર જ રહ્યા કર્યું, તો આ પડશે તો શું થશે મારું? તો કે મારી રમણતા, મારું ચિત્ત શેમાં રહ્યું? પેલા ઘંટની અંદર જ કે છે. ત્યારે જનક રાજાએ કહ્યું કે અમે આ રાજપાટ પ્રાણીઓમાં બધામાં રહીએ છે ને, એ તમે જેમ ઘંટનું તમને રહે છે ને એવું અમને રહે છે કે છે. અમારું ચિત્ત નિરંતર આત્માની અંદર રહે છે કે છે. આ રાણીઓ સાથે રહેતા રાજપાટમાં યુદ્ધમાં બધું સાહેબીમાં રહું છું, પણ અમારું ચિત્ત કેવું રહે છે કે છે? નિરંતર આત્મામાં રહે છે. ત્યારે પછી અષ્ટાવક્રને સમજાવ્યું, ઓહો ગજબના જ્ઞાની છે આ તો. ત્યારે સાષ્ટાંગ નમસ્કાર કરે છે. આ ચિત્તની જે રમણતા છે એ તમારી લાખો વસ્તુ હોય તોય તમને બંધન કરતા નથી, કારણ કે રમણતા નથી અંદર. તમે ઘડિયાળ પહેરો છો પણ રમણતા નથી, તમે ડાયમંડ પહેરો છો પણ રમણતા નથી. જગત શું માને છે? ઓહો આટલા સરસ કપડા, બૂટ, આટલું ઘડિયાળ પહેરે, આ ડાયમંડની મીટી પહેરે, બધું આટલું સરસ સરસ બધું પહેરે છે, અને જ્ઞાની છે, જ્ઞાન છે એમને? તો કે હા, કારણ કે એમની રમણતા નથી. એક સેકન્ડ પણ આ જગતની કોઈ પણ વિનાશી વસ્તુમાં એમની રમણતા નથી. એટલે દાદા કહે ને, અમારું ગુરુ પૂર્ણિમા, જન્મજયંતિ, એ દિવસે તો અમારી 100% રમણતા આત્મામાં હોય છે, અને એની અસર બધાને હોય. પછી 100% એમની રમણતા શુદ્ધાત્માની અંદર હોય. એટલે એ રમણતાના લીધે જ એમનું જે દર્શન છે એ અલૌકિક બની જાય છે. એટલે આ બહુ, આપણે પણ જેમ જેમ આ ચિત્તની રમણતા શુદ્ધાત્માની અંદર, જ્ઞાનની અંદર, આ સત્સંગની અંદર, દાદામાં, એમ કરતા કરતા શુદ્ધતા થતી અને સિદ્ધ સ્તુતિથી તો જબરજસ્ત શુદ્ધ થાય. એટલે બહુ બધા પ્રયોગ કરવા જેવા છે. આવા સરસ વાત છે. આજે મને જે પ્રશ્ન મૂકેલો એ એમણે આજ મૂકેલો છે. એમણે મૂકેલું કે દાદા ભગવાનનું વાક્ય એક છે, જે ચિત્તવૃત્તિ વિખરાય એટલું ઐશ્વર્ય ઓછું થઈ જાય છે,
તો ઈશ્વરે એટલે શું એ મારે જાણવું છે, એ એમનો પ્રશ્ન હતો. આ ઈશ્વરીય એ બહુ મોટી સુખની શક્તિ છે. બહારનું કોઈ પણ વિનાશી વસ્તુની અંદર ચિત્ત જાય જ નહીં, એને ઐશ્વર્ય કહેવાય છે. એવી શક્તિ છે અંદર. લાખ વસ્તુ ગમે તે બતાવે ને તમને, પણ તમારું ચિત્ત એમાં ચોંટે જ નહીં. કારણ કે તમારું ઐશ્વર્ય, તમારી અંદર એટલું બધું સુખ આવ્યું છે. જેમ આપણે આ છોકરાઓ જોડે નાના હોય ને રમકડા રમતા હોય, તમે એની જોડે રમકડા રમો તો તમારું ચિત્ત એમાં રહે ખરું? તો કે ના, બિલકુલ રહે નહીં. ચોને રમકડા ગમે તેવા હોય, આપણે એની જોડે રમીએ, બતાવીએ, રમાડીએ, અડધો કલાક કલાક, આપણું ચિત્ત બિલકુલ એમાં ના રહે. ઐશ્વર્ય એટલું, જેટલું વિનાશી વસ્તુમાં ચિત્ત સુખ લેતું બંધ થયું, એટલું ઐશ્વર્ય કહેવાય છે એને. અને એ ઐશ્વર્ય શું કામ કરે? પોતે જે નક્કી કરે ને એવું રહેવાય. પોતે નક્કી કરે ને કે મારે આત્મગુણોની ભજના કરવી, તેમાં બેસી શકે. પેલી બુદ્ધિ માથાજી કરે નહીં, મન નબળું બને, ગમે તેવા સંજોગો આવ્યા હોય ને તો પણ એની સામે એ કરી શકે. ઐશ્વર્ય છે એની અંદર. અને એ વાણી, દેહ, મન બધું ઐશ્વર્યવાળું. એમની વાણી પણ એટલી ઐશ્વર્યવાળી હોય, એ જેને પણ બોલે ને કહો તમારું આમ થજો એટલે થઈ જ જાય. કેમ? તો કે એની અંદર ઐશ્વર્ય ભરેલું છે, અલૌકિક ઐશ્વર્ય. એમની વાણીની અંદર આ ઐશ્વર્ય એ બોલે થઈ જાય. એ જેવા આશીર્વાદ આપે, જેવું કરે એ બધું થાય. આ બધાનું કારણ શું છે? તો કે પેલું ચિત્ત શુદ્ધ થતા 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 જે બધું વિખરાઈ ગયેલું છે, બહાર પડી ગયેલું છે ને, એ પાછું આવતું જાય. અને એમાંથી એક જબરજસ્ત શક્તિ ઉત્પન્ન થાય, એને ઐશ્વર્ય કહેવાય છે. ગમે તેવી ખરાબ જગ્યા ઉપર જઈને ઉભા રહે ને તો એમને કોઈ કશું કરે નહીં, એમનું ઐશ્વર્ય કામ કરે ત્યાં. એ કોઈ જાદુગર નથી, પણ એમની પોતાનું જે શુદ્ધિકરણ થયેલું છે એના કારણે ઐશ્વર્ય ઉત્પન્ન થાય છે. અને એ ઐશ્વર્ય બહુ જ કામ કરે, બહુ જ કામ કરે પછી. એટલે ઘણી વાર કહેતા ને કે મને પાકિસ્તાનમાં લઈ જઈને મૂકો ને તો મને કોઈ કશું કરે નહીં કહે છે. કેમ? અમારું ઐશ્વર્યને અસર કરે કે છે. એક બરફ હોય ને એની ઠંડક જો લાગતી હોય તો આત્મા જ્ઞાની થયા હોય અને એની અસર કેમ ના થાય લોકોને? તો કે પોતાનું જે ઐશ્વર્ય છે એ આપણે બહાર ફેંકી દઈએ છે. જેમ કોઈ વસ્તુમાં, સાડીમાં સુખ છે ને, તે એની સુખ લેવા માટે આપણે પૈસા વાપરીએ છીએ, એટલું નહીં આપણું ચિત્ત પણ વાપરીએ છીએ. અને એટલે ઐશ્વર્ય વાપર્યું કહેવાય. 100 વસ્તુ ભેગી કરે ને, એમાંની એક કે બે વાપરે કે 10 વાપરે, પણ બીજી 80 વસ્તુ એમનોમ પડી રહી. તો એ 80 વસ્તુની અંદર પોતાની ચિત્તનું જે ઐશ્વર્ય છે ને એ 80માં નાખ્યું. એને પૈસા તો નાખ્યા, પણ જોડે જોડે શું નાખે છે? ઐશ્વર્ય. એ બહુ મોટી શક્તિ છે. એટલે જો એને સમજમાં આવ્યું કે મારું ઐશ્વર્ય વપરાય છે અહીંયા, એટલે એની મેળે લિમિટ કરી દે, મારી જરૂરિયાત શું છે એટલું લાવો, ઐશ્વર્ય વપરાય છે આમાં. જે જે વસ્તુઓમાં આપણું ચિત્ત અંદર જાય છે એટલું ઐશ્વર્ય આપણું ઓછું થાય છે. જરૂરિયાત બે વસ્તુની હોય, 22 લઈને આવીએ ને, એટલે શું થાય? ઐશ્વર્ય ઓછું થાય છે, ચિત્ત બધું વપરાય છે. 22 ને ક્યાં મૂકવી, હાચવી, કોને આપવી, પાછી કઈ ગઈ, ધોવામાં ગઈ, પાછી આવી કે નહીં, ફલાણું થયું કે નહીં, આ કોને આપવાનું, કેટલું બધું ઐશ્વર્ય વપરાય છે. એટલે દાદા ભગવાને આપણને ફાઇલ હોય સંભાવે નિકાલ, બાકી હવે પોતાનું જે ચિત્ત છે એને વાપરવાનું ઓછું કરો બહાર. આ બધાની મને બહુ જરૂર નથી. જ્યાં સુધી આપણે અજ્ઞાન હતું, દુઃખી હતા, ત્યાં સુધી આ બધી જરૂર નથી. હવે દુઃખ જ નથી એવું.
એટલે ધીમે ધીમે ઐશ્વર્ય ઊભું થતું જશે. ધીમે થોડું 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 કરતા એટલું બધું ચિત્ત જાય જ નહીં. સત્સંગ હોય, કીર્તન ભક્તિ હોય, ગીરી હોય, ચિત્ત ત્યાંથી જાય જ નહીં બહાર. ઐશ્વર્ય છે દાદા, કે અમારું ઐશ્વર્ય કેટલું બધું. એક સેકન્ડ પણ અમારું ચિત્ત શુદ્ધાત્માની બહાર જતું જ નથી, એક સેકન્ડ પણ. ત્યારે તો લોકોને એટલું બધું કલ્યાણકારી થાય છે ને, એમનું ચિત્ત જ બહાર જતું નથી, આત્મા સિવાય ક્યાંય જતું જ નથી. એ જ્યારે સત્સંગ હોય ત્યારે પણ ચિત્ત એમનું હાજર 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 હાજર, ત્યાં ને ત્યાં ચિત્ત રહ્યા કરે. એટલે એ બહુ મોટું ઐશ્વર્ય છે. આ ઐશ્વર્ય કામ કરે છે. ધીમે ધીમે સમજાશે. આ બહુ સરસ વાત છે એમની પણ. આપણને પણ આ જ્ઞાન મળ્યા પછી, આજ્ઞા ધર્મમાં આવ્યા પછી આ બધું ચિત્તની જેમ જેમ શુદ્ધિકરણ થવા માંડે એમ ઐશ્વર્ય પ્રગટ થશે. જે કામ ચાર દિવસે ના થતું હોય ને, પેલું ઐશ્વર્ય આવે ને, એક જ વાર ધક્કો ખાઈને પતી જાય. એનું કામ ઐશ્વર્યવાળો માણસ છે. પેલો પૈસા આપતો ના હોય ને જઈને ઉભો રહે ને, લો સાહેબ તમને આપી દઉં પહેલા. પેલો લડતો હોય ના આપે પણ આને આપી દે, એનું ઐશ્વર્ય કામ કરે. ત્યાં ઐશ્વર્ય એ બહુ જબરજસ્ત પ્રભાવશાળી, એનું શક્તિ બહાર આવે છે. એની વાણી, એનું બહારનું, એનું મન, બધું જબરજસ્ત ઐશ્વર્ય આવે છે. ધીમે ધીમે જેમ જેમ પેલું વિખરાયેલું ચિત્ત પાછું આવવા માંડે, ઓછામાં ઓછું વિખરાય, ત્યારે પેલું ઐશ્વર્ય ઊભું થાય. મને આના વગર નહીં ચાલે, આના વગર નહીં ચાલે, તે એ ઐશ્વર્ય ઊભું થાય જ નહીં. કેટલાકને તો કૂતરા વગેરે નથી ફાવતું, તો એ તારું ઐશ્વર્ય જ ક્યાં કહેવાય. કહીએ તું માણસ થઈ અને પેલા કૂતરા વગર નથી ફાવતું, બોલો હવે એને એનું ઐશ્વર્ય ક્યાં નીચે લઈ ગયા ઠેક. તો કેવું ખબર જ નથી, આ બધું ઐશ્વર્ય ખલાસ થઈ ગયું. સમજાય ને? બહુ દાદા ભગવાનની જે વાતો, એમનું જે દર્શન છે, આપણને સમજાતા સમજાતા આપણને પણ એવા દશા ઉપર લાવશે. પછી સરસ એમની પણ વાત હતી. કવિરાજનું પદ પણ બહુ સરસ. જરૂરથી બીજા કોઈને પણ કોઈ વાત હોય તો જરૂરથી પૂછાય. પૂછજો, કોઈને પણ કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી કરજો. કોઈને પ્રશ્ન હોય તો પૂછો, તો આપણે કોઈ પદ ગાવાનું લઈએ. જરૂરથી કોઈને પ્રશ્ન હોય તો જરૂરથી પૂછો. હા બોલો. અનમ્યુટ કરો. હા બોલો. પૂરણ ગલન થશે. આપણે કાઢીએ પદ શુદ્ધ થાય પણ સાચવા નથી. એ આપણે પદ તમને કાઢી આપ્યો. દેહી વાણી એકાગ્ર મન, એ વાત કરો છો? દેહી વાણી એકાગ્ર મન, નિજ વસ્તુ રમણાય,
અનંત ગુણની રમણતા શુક્લ ધ્યાન ફળદાય. જેમ આપણું શરીર છે એની રમણતા શેમાં છે? તો કે અત્યારે જેમ અત્યારે સત્સંગ છે તો આપણે આપણું શરીરની રમણતા શેમાં આવી? તો કે આત્માની અંદર, આત્મા અર્થે આપણે કરી રહ્યા છીએ. મહાત્માઓની અંદર છે, અસીમ જે જયકાર કરી રહ્યા છે, સત્સંગ ચરણવિધિ કરી રહ્યા છે. તો આપણું જે શરીર છે એ શેમાં છે અત્યારે? કઈ રમણતામાં? તો કે નિજ વસ્તુની રમણતામાં. શરીર એ સાધન તરીકે કામ લાગે છે અંદર. જેમ આપણે સત્સંગના બદલે હોટલમાં જઈને બેઠા કે થિયેટરમાં જઈને બેઠા, તો આપણું શરીર એ સાધન પેલી રમણતાની અંદર શું કામ કરે છે? તો કે અંદરની રમણતા પેલી પૂતગલની શરૂ કરી આપે. મૂવીની અંદર હોય, ખાવાની અંદર હોય, તો દેહ એ સાધન એ શેમાં મૂકવાનું? તો કે નીચ વસ્તુની રમણતામાં મૂકવાનું દેહ પહેલો, પછી બીજા નંબરનું વાણી. આ વાણી જે છે એ પણ શેની અંદર રમણતા કરાવવાની? તો કે પોતાના સિદ્ધ ગુણોની, દાદાની ભક્તિની, બધા નમસ્કાર વિધિ, નવકર્મોની, એની અંદર આ નિજ વસ્તુની રમણતામાં વાણી વપરાઈ, આ સત્સંગમાં વપરાઈ. અને જોડે જોડે એકાગ્ર મન, એ મનની વખતે એકાગ્ર હોય. આ ત્રણેય વસ્તુ, દેહ, વાણી અને પેલું મન, ત્રણેય વસ્તુ નિજ વસ્તુ રમણાય, પછી અનંત ગુણની રમણતા. એટલે આપણે જે સિદ્ધ સ્તુતિની વાત કરી ને, અનંત ગુણો પોતે કેવા છે? તો કે જ્ઞાનવાળો, દર્શનવાળો, શક્તિવાળો, સુખવાળો, અવ્યવાદ સ્વરૂપ, ટંકોત્કીર્ણ, આ બધા ગુણોની રમણતા એ શું છે? શુક્લ ધ્યાન ફળદાય. એનાથી કયું ધ્યાન થાય છે? શુક્લ ધ્યાન ઉત્પન્ન થાય છે. પોતાના સિદ્ધ ગુણોની ભજના વખતે આખું શુક્લ ધ્યાન ઉત્પન્ન થાય છે. આજ્ઞા ધર્મ થી પણ આગળ જ્યારે આ પોતાના સિદ્ધ સ્તુતિના ગુણોની ભજના કરે છે ને, ત્યારે આખું શુક્લ ધ્યાન ઉત્પન્ન થાય છે. એ કવિરાજ અહીંયા મૂક્યું છે કે આ ત્રણે ત્રણ વસ્તુ, દેહ, વાણી, મન, નિજ વસ્તુની રમણતામાં આવ્યું અને એથી આગળનું અનંત ગુણની ભજના. પોતાના શુદ્ધાત્માના જે ગુણો છે ને એની ભજના ઉપર આવવાનું હવે એ શુક્લ ધ્યાન ઉત્પન્ન થાય છે. ઓહો, હું અનંત જ્ઞાન વાળો, અનંત શક્તિ વાળો, હું અવિનાશી છું, સૂક્ષ્મ છું, અવ્યય છું, આ બધા જે ગુણો છે શુદ્ધ સ્તુતિના એ બહુ અદ્ભુત છે. એ ગુણોની ભજના, એની રમણતા, એ શું છે? શુક્લ ધ્યાન. આ દેહ જ્યારે ફાઇલનો નિકાલ કરતું હોય ત્યારે તો ધર્મ ધ્યાન,